રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાને લંબ તો અહીં આપણને રેખા એલ અને તેની બહારનું બિંદુ એ આપેલું છે જે રેખા ઉપર નથી તો આપણે સૌપ્રથમ કાગળને એ આગળથી એવી રીતે વારીશું કે જેથી સળની બંને બાજુ રેખા એકબીજા ઉપર સંપાત થાય તો અહીં આપણને જે રેખા મળે છે તે એમાંથી પસાર થતી અને રેખાયેલને લંબ મળે છે હવે આપણે કાટકૂણિયા અને માપપટ્ટીની મદદથી આપેલી રેખાને લંબ રેખા દોરીએ તો એના માટે સૌપ્રથમ પ્રથમ માપપટ્ટીને આ રીતે ગોઠવી અને કાટકૂણિયાનો ખૂણો જ્યાં એ બિંદુ પર આવે તે રીતે ગોઠવો હવે અહીં લંબ રેખા દોરો રેખા રેખાએ આપેલી લંબ રેખા થશે હવે ભૂમિતિની પ્રચલિત રીત પરિકર અને માપપટ્ટીની મદદથી એમાંથી પસાર થતી અને એલને રેખા દોરીએ સૌપ્રથમ એને કેન્દ્ર લો અને અનુકૂળ માપની ત્રિજ્યા લઈ

જ્યાં છે દે ત્યાં બી ના માપો હવે એ અને બીને માપપટ્ટીની મદદથી આપણે જોડી દઈએ તો અહીં એ બી રેખાએ એમાંથી પસાર થતી અને રેખા એલને લંબ રેખા છે રેખા એલના બહારના બિંદુ એમાંથી આપેલી રેખાને 럼브디카 다시